ધોરણ 12 આંકડા શાસ્ત્રમાં તેનો ખૂબ જ અગત્યનો વિષય છે. સ્વાધ્યાય 2.2 ના અત્યાર સુધીના આપણે 1-4 દાખલા જોયા અને હવે છેલ્લો દાખલો છે એટલે દાખલા નંબર 5. આ દાખલો પણ ખૂબ અગત્યનો છે એટલે સમજજો. એક દાખલો 6 વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવ્યો. કેટલા વિદ્યાર્થીઓને 6 એટલે એનો મતલબ કે n બરાબર 6. કોઈ પણ વિદ્યાર્થી દાખલાના સાચો ઉકેલ લાવે તેની સંભાવના, સાચો ઉકેલ લાવે એની સંભાવના આપણને કેટલી આપેલી છે? 0.6. એનો મતલબ કે સફળ થાય છે એટલે 0.6. તો q બરાબર 1-p એટલે 1-0.6 એટલે q બરાબર 0.4. આટલી વસ્તુ આપણને ખબર પડી. 6 માંથી 2 વિદ્યાર્થીઓ દાખલો સાચો ગણે તેની સંભાવના, 6 માંથી કેટલા વિદ્યાર્થી દાખલો સાચો ગણે? 2. એનો મતલબ કે x બરાબર આપણે 2 લેવાનો છે. દાખલો સાચો ગણે એનો મતલબ કે x બરાબર કેટલો લેવાનો છે? 2 લેવાનો છે. બહુ ઈઝી છે. 2 કેવી રીતના લેવાનું એ ફરીથી સમજાવી દઉં. p ની જગ્યા પર 2 આવવા જોઈએ. જોઈએ આપણે px, ncx, px અને q n-x. હવે આ x બરાબર 2 કેવી રીતના લેવાનું તે તમને ખબર પડી જશે. જોજો n બરાબર કેટલા? 6 એટલે 6c2. p કેટલા? 0.6 એની 2 ઘાત. જો આ p માં 2 આવ્યા, સાચો ગણે, સાચો ન ગણે 2 આવતે તો, સાચો ન ગણે 2 તો કેટલા લેવાનું કહેવું? તો 0.4 અને 6-2 એટલે 4 આવતે. અહીંયા કેટલા આવતે? 4. 4 આવતે, જવાબ આવતે 4. એટલે તમારે શું કરવું પડે? તમારે 4 શોધવો પડે. તમારે કેટલો શોધવો પડે? 4 ના, તમારે 2 જ શોધવો પડે કે તો અહીંયા 6-2 જાય તો 4 આવી જાય. 6-2 તો 4 આવી જાય એટલે 6-2 આપેલા હોય તો તમારે અહીં 4 લખવા પડશે અને 4 લખતે x બરાબર એટલે x બરાબર 4 શોધવા પડશે. જો અહીંયા સાચો ન ગણે એવું કહેતા ને તો તમારે x બરાબર 4 લખતે એટલે 2 આવી જતે. 6-4 જાય તો 2. હવે આ બરાબર છે 6c2 એટલે નીચે 2×1 અને ઉપર 6×5. 2 આંકડા લેવાના, 3×5=15 એટલે અહીંયા આવ્યો 15. 6 નો વર્ગ એટલે 0.36 અને 0.4 ની 4 ઘાત. જો અહીંયા 4 આવ્યા એટલે આ કેટલા? 2 છે એટલે 2 હોય તો અહીંયા 4 આવ્યા ને. હવે સમજો કે આપણને અહીંયા સાચો ન ગણે કીધેલો હતો ને, સાચો ન ગણે, સાચો ન ગણે એટલે ક્યુ. તો ક્યુ 4, ક્યુ કેટલા લાવવાના આપણે? ક્યુ કેટલા લાવવાના? 2. અને ક્યુ 2 લાવવામાં તો અહીંયા 4 મૂકવા પડશે, એટલું યાદ રાખજો. બરાબર, બીજું કંઈ કરવાનું નથી. આપણે દાખલા બી આપણે વાત કરીએ. 15×0.36 0.4 ની 4 ઘાત કહેવાની એટલે 0.4 ને 4 વાળા ગુણાકાર, 4×4×4×4 એટલે 0.0256 આવે. અને આ બધાનો ગુણાકાર કરી દેવાનો આપણે એટલે આપણો જવાબ આવી જાય 0.13824. અને આ છેલ્લો દાખલો એટલે અહીંયા આપણું આખું જ સ્વાધ્યાય 2.2 પૂરું થઈ જાય. અને સ્વાધ્યાય 2.2 પૂરું થાય પછી સ્વાધ્યાય 2 આવે. એ સ્વાધ્યાય 2 આપણે અત્યારે નહીં જોઈશું, આપણે ચેપ્ટર નંબર 3 ને ચેપ્ટર નંબર 4 પણ જોવાનું છે. એટલે ચેપ્ટર 3 અને 4 ને એવું પૂરું થઈ જાય, સ્વાધ્યાય 2 આપણે એપ્લિકેશનની અંદર પણ મૂકી દઈશું એટલે ત્યાંથી પણ એ તમને મળી જશે. પણ અત્યાર સુધી જો તમને એવું લાગે કે આ ચેનલ તમને કામની છે અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આભાર.